ફૂગની સૃષ્ટિ પૂરી કરી હવે વનસ્પતિ સૃષ્ટિ જોઈ લઈએ પ્લાન્ટ કિંગડમ જોઈ લઈએ વનસ્પતિ સૃષ્ટિમાં બધા જ સુકોષ કેન્દ્રીય અને હરિત દ્રવ્ય ધરાવતા હોય એવા સજીવો સમાવેશિત છે કે જેઓ વનસ્પતિ કહેવાય છે આની અંદર થોડુંક આપણે ધ્યાનમાં રાખવાનું છે કે કીટભક્ષી વનસ્પતિઓ પણ છે જેને ઇન્સેક્ટિવોરસ પ્લાન્ટ કહેવાય કેટલીક પરોપજીવી પણ ખૂબ જ ઓછા સભ્યો છે આંશિક રીતે વિષભકોષી છે અર્ક જ્વર તથા વિનસનો મક્ષીપાસ કીટભક્ષી વનસ્પતિના ઉદાહરણ છે અમરવેલ બધા જાણો છો પીળા રંગની તંતુ જેવી વનસ્પતિ આવે છે પરોપજીવી છે કારણ કે અમરવિલ પાસે ક્લોરોફિલ નથી આને યાદ રાખવાની છે વનસ્પતિ કોષો મુખ્યત્વે હરિત અને કોષ દિવાલ સાથેની સુકોષકેન્દ્રીય રચના ધરાવે છે કોષ દિવાલ મુખ્યત્વે સેલ્યુલોઝની બનેલી છે આપણે ચેપ્ટર આઠની અંદર સુકોષકેન્દ્રીય વિશે વધુ આપણે વિસ્તૃતમાં અભ્યાસ કરવાનો છે લીલ દ્વિઅંગી ત્રિયંગી અનાવૃત અને આવૃત્ત એવા સૃષ્ટિમાં વિભાજીત કરેલા છે વનસ્પતિના જીવનચક્રમાં બે વિશિષ્ટ તબક્કાઓ હોય એક દ્વિતીય બીજાણુજનક જેને ડિપ્લોઇડ સ્પોરોફાઇટિક કહેવાય અને જન્યુજનક હેપ્લોઇડ ગેમેટોફાઇટિક જે એકબીજાને એકાંતરે આવતા હોય છે અને એકકીય તથા દ્વિતીય તબક્કાઓની સમય અવધિ આ તબક્કાઓ માટે મુક્ત જીવી છે અને એકબીજા ઉપર આધારિત છે વનસ્પતિના જુદા જુદા પ્રકારોમાં અલગ અલગ હોય છે આ પ્રકારને આપણે એકાંતરજનન જે આપણે ચેપ્ટર આગળના ચેપ્ટરમાં જોઈ ચૂકેલા છીએ આપણે પ્રાણી સૃષ્ટિ જોઈ લઈએ વિષમપોષી પોષી કેન્દ્રીય સજીવો છે બહુકોષીય છે તેમના કોષોની અંદર કોષ દીવાલ નથી હોતી આ તફાવત તમારે ધ્યાનમાં રાખવાનો છે આની પાસે કોષ દીવાલ છે આની પાસે કોષ દીવાલ નથી આની પાસે ક્લોરોફિલ છે આની પાસે ક્લોરોફિલ નથી ખોરાક માટે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે હંમેશા એને વનસ્પતિ ઉપર આધાર રાખવો પડે છે બીજું તેમના ખોરાકનું પાચન અંતસ્થ ગુહામાં થાય છે અન્ન માર્ગમાં થાય છે પાચન માર્ગ આવેલો છે સંચિત ખોરાક તરીકે ગ્લાયકોજન કે ચરબી તરીકે સંગ્રહ કરે છે વનસ્પતિની અંદર સંચિત ખોરાક સ્ટાર સ્વરૂપે હોય આપણા શરીરની અંદર ગ્લાયકોજનનું સ્વરૂપ હોય અથવા તો તૈલી બિંદુ અથવા તો ચરબી તરીકે હોય છે પોષણનો સમ પ્રકાર પ્રાણી સમ છે હોલોઝોઇક કહેવાય એટલે કોઈનું ભક્ષણ કરીને ખાવી જવું એટલે કે વનસ્પતિ હોય કે પ્રાણી હોય ખોરાકના અંતગ્રહણ દ્વારા થાય છે અંતગ્રહણ એટલે મોઢામાં મૂકવું બરાબર તેઓ ચોક્કસ વૃદ્ધિની પ્રક્રિયાને અનુસરે છે ચોક્કસ આકાર અને કદ સાથે પુખ્તતામાં વિકાસ પામે છે ઉચ્ચ સ્વરૂપો તેઓના ઉપયોગ મુજબ વિકસિત અને સંવેદાત્મક છે ચેત ચેતાચાલક ક્રિયાવિધિ દર્શાવે છે ન્યુરોમોટર ધરાવે છે ચિત્તાતંત્ર ધરાવે છે અને મોટા ભાગના બધા જ પ્રચલન કરી શકવા સક્ષમ હોય છે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે છે જો હલનચલન અને પ્રચલન બેમાં તફાવત હોય હલનચલન એટલે આપણે બેઠા છીએ લખવાનું કામ કરીએ છીએ બોલીએ છીએ તો એ હલનચલન કહેવાય પ્રચલન એટલે સ્થળાંતરણ હોય એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું એટલે પ્રાણીઓ પ્રચલન કરી શકે છે વનસ્પતિઓ પ્રચલન નથી કરી શકતી નર અને માદાની મૈથુન ક્રિયાથી લિંગી પ્રદ્દન થાય છે જે ભ્રૂણવિદ્યાકીય વિકાસને અનુસરે છે અને બધા જ સમુદાયનો આપણે વિશિષ્ટ લક્ષણો ચેપ્ટર ચારની અંદર સારી રીતે આપણે સમજી ચૂકેલા છીએ જો કીટ પક્ષી વનસ્પતિમાં આ જે છે યુટ્રિક્યુલારિયા છે જેનાને ફુગ્ગા જેવી રચના દેખાય છે એમાં કીટકો આવીને એમાં ફસાય છે અને આ પ્લાન્ટ કીટકોને ખાઈ જાય છે આ જે છે એ મક્ષીપાસ છે ટ્રોસેરા પણ કહેવાય વિનસ ફ્લાયટ રેપ પણ કહેવાય છે કે ઉડતા કીટકોને આવી રીતેના ટ્રેપિંગ કરી લે આ બંને સાઈડથી અને પછી આ વખાઈ જતું હોય છે બંને બાજુનું આ પણ ફ્લાય ટૅપ જ છે ઉડતા કીટકો ગરોળી દેડકા જે પણ હોય એ બધાનું આ પાચન કરી શકવા માટે સક્ષમ છે આ બધી જ વનસ્પતિ એટલે આપણે એને કીટાહારી વનસ્પતિ કહીશું આ જે છે કળશકર્ણ છે કળશ જેવી રચના છે તમે જુઓ છો ઉપર ગ્રીન કલરનું પર્ણ છે આ કળશની અંદર કોઈ પણ કીટક જ્યારે બેસે આકર્ષાય ને કીટકો કેમ આકર્ષાય એક તો એનો કલર હોય એવો સુગંધ આવતી હોય અને બીજું એની ઉપર એક શ્લેષ્મ જેવું દ્રવ્ય હોય છે અને એ શ્લેષ્મ જેવું દ્રવ્ય દ્રવ્ય જે છે એ એ દ્રવ્યને ચૂસવા માટે અને પ્રજનન માટે એ સિવાય ખોરાક માટે એ કીટકો ત્યાં આકર્ષાતા હોય છે જેવું કીટક આની અંદર જતું રહે એટલે તરત જ આ ઉપરનું જે પર્ણ છે વખાઈ જતું હોય છે અને પછી આખા પર્ણને આ કળશ પર્ણ ખઈ જ આખા જે પણ હોય કીટક હોય કે બીજું કોઈ પણ સજીવ હોય એને ખાઈ જતું હોય છે એટલે આને કીટ પક્ષી વનસ્પતિ તરીકે ઓળખવામાં આવે છે આ કળશ પર્ણ છે આખું અને કળશ પર્ણ આ બંને જાતિઓ છે આ મક્ષીપાસ કહેવાય આ ફ્લાય ટ્રેપ છે આ પણ મક્ષીપાસ જ છે અને આ અર્કજ્વર છે